नमस्कार दर्शक मित्रों, स्वागत छे आपनो रियल समाचार मां। समाचार नी शुरुआत करता पहला नजर करिए आज ना मुख्य समाचार पर। ढोलनगरा ना ताले गणेश भाविकोए उत्साह आनंद भेर मळसके थी विसर्जन नो आरंभ थयो। गणेश विसर्जन माटे एक साथे शोभायात्रा निकली, भागड़ पर श्री गणेशजी नी भव्य प्रतिमाओ एक साथे जोवा मळी। पोलिस ना चुस्त बंदोबस्त वच्चे मनपाना 20 कृत्रिम तळाव पर विसर्जन थयो। सूरत में गणेश विसर्जन यात्रा ना विविध स्थलों की सीआर पाटिल और गृह राज्य मंत्री हर्ष संघवी ए लीधी मुलाकात। गुस्सा में आवी साथे काम करना नी हत्या करी नासी गयेलो आरोपी 31 वर्षीय झड़पायो। सूरत में युवक ने रिक्षा में बेसाड़ी नजर चूकवी 1 लाख की चोरी करना बे आरोपी की धरपकड़। समाचार विगते जोईए। सूरत में वहेली सवारथी ज गणपति बाप्पा मोरियाना नाद साथे श्रीजी नु विसर्जन करवामां आवी रह्यो छे। 10 दिवस सुधी विघ्नहर्ताની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તો ભારે હૈયે વિદાય આપી હતી। સુરતના ડુમ્મસ દરિયા અને કૃત્રિમ તવાળમાં વહેલી સવારથી જ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું। કેટલીક પ્રતિમાઓ વિશાળ હોવાથી ક્રેન મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેમજ ગણપતિ વિસર્જનનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે થાય તે રીતે સુરત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો। सूरत शहर में 20 થી વધુ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં ગણેશ વિસર્જનને લઈને સુરત શહેર પોલીસ દ્વારા તમામ કૃત્રિમ તળાવ, વિસર્જન રૂટ સહિત હજીરા અને ડુમ્મસ દરિયા કિનારાના ઓવારા પર પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 9 દિવસ સુધી દુંધાળા દેવની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તો દ્વારા ભાવભીની આંખે વિદાય આપવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા ગણેશ વિસર્જન અંગેના ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટેના વિવિધ રૂટો અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે મુજબ કામગીરી થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું, જેમાં લોકો દ્વારા ભક્તિભાવ અને નીતિ નિયમો હેઠળ શ્રી ગણેશજીને અશ્રુભીની વિદાય આપી હતી। સુરત શહેરના ગણેશ ઉત્સવના ઇતિહાસમાં અત્યાર સુધી મોટા ગણેશજીની સ્થાપના થઈ હોય તેવું વિસર્જન આનંદ ચૌદશના બીજા દિવસે સવાર સુધી ચાલતું હતું, પરંતુ હાલ પોલીસ દ્વારા બહાર પડાયેલા જાહેરનામા સાથે ગણેશ આયોજકોમાં આવેલી જાગૃતિના પગલે આજે આનંદ ચૌદશના સૂર્ય ઉગે તે પહેલા જ સુરતના રસ્તા ઉપર વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી। આજે વહેલી સવારથી જ ગણેશ વિસર્જન પ્રક્રિયા શરૂ થતા દિવસ દરમિયાન શાંતિપૂર્ણ રીતે વિસર્જન પ્રક્રિયામાં થઈ હતી। જોકે એક સમય દરમિયાન ભાગળ વિસ્તારમાં શ્રી ગણેશજીની શોભાયાત્રાની લાઈન જોવા મળી હતી। મોજીલા સુરતીઓ અન્ય તહેવારની જેમ ગણેશ ઉત્સવ પણ આનંદભેર ઉત્સાહથી ઉજવે છે। સુરતમાં ભૂતકાળમાં ગણેશ વિસર્જન યાત્રા નીકળતી ત્યારે કલાકો સુધી શહેરના રસ્તા ઉપર ફરતી જોવા મળતી હતી। સુરતમાં તાપી નદીમાં વિસર્જન થતું હતું ત્યારે શહેરના રસ્તા પર પણ ગણેશ વિસર્જન યાત્રા જોવા માટે કીડિયારું ઉભરાતું હોય તેવી રીતે ભક્તો ગણેશ વિસર્જન યાત્રા જોતા હતા, પરંતુ તાપી નદી પર વિસર્જનના પ્રતિબંધ બાદ પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં અને દરિયામાં વિસર્જન થઈ રહ્યું છે, તેના કારણે વિસર્જન યાત્રાની પેટર્નમાં પણ ફરક જોવા મળ્યો હતો। શહેરમાં 9 ફૂટથી મોટી પ્રતિમાને નિર્ધારિત કરેલા રૂટ સાથે ડુમ્મસ, મગદલ્લા અને હજીરાના દરિયા કિનારે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। જો કે સુરતના લોકો આનંદ ચૌદશની સવારે ઉઠે તે પહેલા જ અનેક ગણેશ મંડળો દ્વારા સ્થાપવામાં આવેલી મોટી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન શરૂ થઈ ગયું હતું, જ્યારે જે મંડળો દ્વારા શોભાયાત્રા યોજવામાં આવી હતી જેઓ એક જ સમયે ભાગળ પર પહોંચતા શ્રી ગણેશજીની લાઈનો જોવા મળી હતી। જુદા જુદા રૂટ પરથી ચોક પર આવેલી પહોંચેલ શોભાયાત્રાઓને કારણે આ દ્રશ્ય સર્જાયું હતું, જ્યારે દર્શન માટે ત્યાં પહોંચેલા લોકોએ પણ જુદા જુદા રૂપમાં ભગવાનની પ્રતિમાઓ એક જ સ્થળ પર નિહાળવાનો મોકો મળ્યો હતો। તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને લોકોની સાનુકૂળ સમજદારીને કારણે શાંતિપૂર્ણ માહોલ સાથે વિસર્જન કાર્ય થતું જોવા મળ્યું હતું। સુરતમાં 10 દિવસ ભારે શ્રદ્ધા અને ઉત્સાહથી ગણેશ ઉત્સવની ઉજવણી બાદ આજે આનંદ ચૌદશના દિવસે વિસર્જન પ્રક્રિયા શરૂ થઈ છે। 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન પાલિકાએ બનાવેલા 20 કૃત્રિમ તળાવમાં શરૂ કરવામાં આવ્યું છે। 10મા દિવસે ગણેશ ભક્તોએ ભારે હૈયે બાપાને વિદાય આપી હતી। કૃત્રિમ તળાવ બહાર ગણપતિ બાપા મોરિયા, પુઠિયા, વર્ષી લવકરિયાના નાદ સાથે
બાપાને વિદાય આપવામાં આવતી હતી। સુરતમાં ગણેશ ઉત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। દસમા દિવસે વહેલી સવારથી જ ગણેશ મંડપમાં બાપાની પૂજા કરીને ઢોલ નગારા સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી। સુરત પાલિકાએ ગણેશ વિસર્જન માટે શહેરના જુદા જુદા રસ્તામાં 20 જેટલા કૃત્રિમ તળાવ બનાવ્યા છે, જ્યારે 3 જગ્યાએ દરિયા કિનારા વિસર્જન માટે નક્કી કરવામાં આવી છે। આજે વહેલી સવારથી જ ગણપતિ બાપાની વિદાય યાત્રા શરૂ થઈ ગઈ હતી અને ગણેશ મંડળો દ્વારા વહેલી સવારે જ વિસર્જન યાત્રા શરૂ કરવાનો મૂડ બનાવી દીધો હતો, જેના કારણે અનેક લારી, ટેમ્પો અને ટ્રકમાં ગણેશજીની પ્રતિમા મૂકીને વિસર્જન યાત્રા શરૂ કરવામાં આવી હતી। 10 દિવસ બાપાની શ્રદ્ધાપૂર્વક પૂજા કર્યા બાદ આજે બાપાને ગણેશ ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી। પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં 5 ફૂટ સુધીની પ્રતિમા વિસર્જનની કામગીરી શરૂ થઈ હતી। ગણેશ ભક્તો દ્વારા ગણપતિ બાપા મોર્યા પૂર્ચા વર્ષી લવકરિયાના નાદ સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી। કાકલોતર છે, પણ અમે રિદ્ધિ ઇલેક્ટ્રોસિસ LLP જે CCTV કેમેરા અને સિક્યુરિટી સિસ્ટમનું છે અમારા ડિસ્ટ્રીબ્યુટર, એ તરફથી અમે ગણપતિજીનું આયોજન કરવામાં આવેલું અમારી ઓફિસમાં જ, પણ આ 10 દિવસ માટે અમે આમ ભક્તિમય બની ગયા હતા અને મગજમાં એક જ કે આપણે ગણપતિ સવારમાં ઉઠીએ એટલે એ જ 5:30 વાગે એટલે ગણપતિ કોઈ પ્રસાદી લાવે, કોઈ ફૂલહાર લાવે, કોઈ કે આરતી અમે ઉતારશું, પણ એક પરિવારની જેમ આ ગણપતિજી અમારી સાથે એ રહ્યા હતા અને આજના 10મા દિવસે અમે વિદાય આપવા માટે પધાર્યા છીએ। મારું નામ અનિલ કાકલોતર છે। 10 દિવસ સુધી વિઘ્ન હર્તા ભગવાન ગણેશજીની શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ આજે ભક્તો ભારે હૈયે વિદાય આપી રહ્યા છે। સુરત શહેરમાં સવારથી જ વિસર્જન યાત્રા શરૂ થઈ હતી। સુરતમાં મનપા દ્વારા 20 કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં બપોર સુધીમાં 30,000થી પણ વધુ મૂર્તિઓનું વિસર્જન થઈ ગયું હતું। તો બીજી તરફ સુરત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નાના મોટા સૌ કોઈ ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ઉત્સાહભેર વિસર્જન કરતા જોવા મળ્યા હતા। આજે અનંત ચૌદશ નિમિત્તે વિઘ્નહર્તાની ભાવભક્તિપૂર્વક ભક્તો દ્વારા વિદાય કરવામાં આવી રહી છે। સુરતમાં અંદાજિત 80,000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે, જે વિસર્જન પ્રક્રિયાઓમાં ભક્તો ઉત્સાહભેર રીતે જોડાયા હતા। વિઘ્નહર્તાની ભારે હૈયા તો ક્યાંક હર્ષોલ્લાસથી ભાવપૂર્વકની વિદાય આપવામાં આવી હતી, જ્યાં સુરતના તેમાં કૃત્રિમ તળાવ પહોંચેલી વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। વિસર્જન યાત્રામાં ગણેશ ભક્તો એક સરખા ડ્રેસ કોડમાં જોવા મળ્યા હતા, જ્યાં DJના તાલે ભક્તો દ્વારા બાપાનું વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી। ડ્રેસ કોડમાં રહેલા ગણેશ ભક્તોએ વિઘ્નહર્તાની વિદાયનું દુઃખ વ્યક્ત કર્યું હતું, જ્યારે કેટલાક લોકોએ આવતા વર્ષે બાપા જલ્દી આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। વાજતે ગાજતે નીકળેલી વિસર્જન યાત્રામાં ભાવિક ભક્તોએ ગરબા કરી ધૂંધાળા દેવને ભાવપૂર્વક વિદાય આપી હતી। સુરતમાં આજે વહેલી સવારથી જ ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઈ ગઈ હતી, જેમાં વહેલી સવારથી જ ગણેશજીના ભાવિકો ઢોલ નગારાના તાલે વિસર્જન યાત્રામાં જોડાઈ રહ્યા છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વિસર્જન અને યાત્રા સંપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે પોલીસ દ્વારા યાત્રા દરમિયાન લીધેલા પગલાઓ અંગે જાણકારી આપી હતી। તેમજ સ્થળ પર ધારાસભ્યો અને ગણેશ ઉત્સવ સમિતિના સંતો અને સભ્યો પણ ભાગળ પર જોવા મળ્યા હતા। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગણેશ વિસર્જન યાત્રામાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી, ગણેશ વિસર્જન યાત્રાના રૂટ અને લોકોનું અભિવાદન કર્યું હતું। હર્ષ સંઘવીએ કહ્યું કે રથયાત્રાની જેમ જ ગણેશ વિસર્જન યાત્રામાં પણ આ વખતે 3D મેપિંગ, GPS અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો છે। સંવેદનશીલ વિસ્તારોમાં અને ટ્રાફિક જામ કે અન્ય સ્થિતિ ઊભી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જન યાત્રા સંપૂર્ણ માહોલમાં ચાલી રહી હોવાનો દાવો કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે લોકોએ પણ 10 દિવસ સુધી મોડી રાતો સુધી ફરીને ગણેશ ઉત્સવની ઉજવણી કરી હતી। રાજ્યમાં કોમી એકલાસ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં
विसर्जन यात्रा योजाई रही छे। सीआर पाटिले तमाम भाविकोने गणेश यात्रामां शांतिपूर्ण रीते जोडાઈને બાપાના આશીર્વાદ સમગ્ર રાજ્ય અને દેશ પર અવિરત વરસતા રહે તેવી શુભકામના પાઠવી હતી। તેમજ સ્થળ પર પણ ધારાસભ્ય અને ગણેશ ઉત્સવ સમિતિના સંતો અને સભ્યો પણ ભાગળ પર ઉપસ્થિત રહ્યા હતા। गणेश विसर्जनो दिवस है और सूरत शहर में परंपरा मुजब वर्षो थी गणेश विसर्जन थी रहा है। आज 75 थी 80,000 गणपति विसर्जन थवानो तेना प्रतीक रूपे पहला गणपति सूरत शहर हिंदू मिलन मंदिर ना महाराज लईने आवे छे। अमरी शानन महाराज एमनु अमे अमारा मुस्लिम समाज तरफ थी स्वागत कर्युं अने कौमी एकता ना प्रतीक रूपे अमे बधा हाजर रह्या। आज गणेश उत्सव सारी रीते संपन्न थाय एना माटे अमे दुआ गुजारीए छीए। योगानो जोग आज ईदे मिलादुन्नबी त्यौहार है अने ईदे मिलादुन्नबी होवा छता आज ईदे मिलादुन्नबी अमारी खानकाओ पर अमारी मस्जिदों पर घरों में अमे प्रार्थना करशूँ पण एनु जुलूस जे छे ते आवती काले अमे राख्युं छे आखा गुजरात में जेथी करीने कौमी एकता भाईचारो सचवाई रहे अने कोई अनिच्छ्य बनाव न बने। आज સુરતના બેગમપુરામાં આવેલા કારખાનામાં સાથી કારીગરની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીને 31 વર્ષે પકડવામાં પોલીસ સફળ રહી હતી। 31 વર્ષથી ઘરે ન ગયેલો આરોપી ઘરે જતા પોલીસે બાતમીને આધારે વૃદ્ધ આરોપીને ઝડપી પાડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે 32 વર્ષની ઉંમરે કરેલી હત્યાના કેસમાં 63 વર્ષની ઉંમરે ધરપકડ થઈ છે। મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના ઉત્સાલી ચિંગોલા ખોડા ગામના વતની ભીમા આનંદા શેટી તેના ગામના જ થોડાક સમયથી રહેવા પરત આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી। આ સાથે આરોપી ભીમા ગણપતિ પંડાલમાં આવનાર હોવાની બાતમી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ તેને ત્યાંથી જ ગુપચુપ ઉંચકી લાવી હતી। મળતી માહિતી પ્રમાણે આરોપી વર્ષ 1992માં સુરત બેગમપુરા નિર્માણનો અખાડો લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરતો હતો। તે વખતે તેની સાથે રહેતો અને તેની સાથે જ કામ કરતો કૃષ્ણા બાબુભાઈ ઉડિયાની સાથે નાની નાની બાબતોમાં ઝઘડો થતો રહેતો હતો। આ વારંવાર થતા ઝઘડાથી ગુસ્સામાં આવેશમાં આવી એક દિવસ ચપ્પુ વડે તેની સાથે જ કામ કરતા સહકારીગર કૃષ્ણા બાબુભાઈ ઉડિયા ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો। ત્યારબાદ ભાગી ગયો હતો। આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે પ્રથમ 3 મહિના સુધી બોમ્બે લેબરનું કામકાજ કરવા લાગ્યો હતો। બાદ તેના ગામથી થોડે દૂર આવેલા ખલીકોટ બેગનિયાપુડા રંભા વિસ્તારમાં રહેતો અને કલરકામની મજૂરી કામ કરતો હતો। જો કે થોડા દિવસો પહેલા જ પોતાના ઘરે આવતા પકડી પાડ્યો હતો। ધરપકડ ટાળવા તે પોતાના ગામને બદલે બીજા ગામોમાં મકાન બદલીને રહેતો હતો। આ હત્યાના ગંભીર ગુનામાં હાલ સુધી કોઈ આરોપી પકડાયેલા ન હોય વર્ગ અ સમરી ભરવામાં આવી હતી। જે ગુનામાં છેલ્લા 31 વર્ષથી નાસ્તા ફરતા આરોપીનું કોર્ટ રાહે સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ જાહેર થયેલું હતું। આરોપી પોતાની ધરપકડ ટાળવા સારો નાસ્તો ફરતો હતો। આરોપીને પકડી પાડી મહેધરપુરા પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે। સુરતની ડિંડોલી પોલીસે બાતમીના આધારે રિક્ષામાં મુસાફરોની નજર ચૂકવી રૂપિયાની ચોરી કરતા બે આરોપીને ઝડપી પાડ્યા છે। સરથાણાથી લસકાણા તરફ જઈ રહેલા એક મુસાફરના ખિસ્સામાંથી 1 લાખથી વધુની રકમના ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ત્યારે સરથાણા પોલીસમાં આ અંગે ચોરીનો ગુનો નોંધાયો હતો। ડિંડોલી પોલીસ બંને આરોપીને ઝડપી પાડવા સરથાણા પોલીસનો અનડિટેક્ટ ગુનો ઉકેલાઈ ગયો છે। સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી સુખ મંદિર સોસાયટીમાં રહેતા વિશાલ કનુભાઈ દેવાણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ટેમ્પો ડ્રાઈવર કરી પોતાનું ગુજરાન ચલાવે છે। ત્યારે તેઓ ગત 6 ઓગસ્ટના રોજ બપોરે સ્ક્રેપના માલમાં 1 લાખ લઈ આંગળિયું કરવા માટે લસકાણા પાસે આવેલ મહિન્દ્રાના શોરૂમ પાસેથી રિક્ષામાં બેસી સરથાણા રોયલ આર્કેડ જવા માટે નીકળ્યા હતા। આ દરમિયાન રિક્ષામાં પાછળની સીટમાં બેસેલા 3 ઈસમો પૈકી એક ઈસમે મને બેસવાનું ફાવતું નથી તેમ આગળ બેસો તેમ ફરિયાદીને જણાવી ધક્કા મૂકી કરી હતી અને નજર ઝૂકવી ખિસ્સામાંથી આંગળીયાના રૂપિયા કાઢી લઈ વિશાલભાઈને રિક્ષામાંથી ઉતારી 4 ઈસમો રિક્ષા લઈને નાસી ગયા હતા। ત્યારબાદ પોતાના ખિસ્સા ચેક કરતા રૂપિયા ચોરી થઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું, જેને લઈ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। સુરતના ડિંડોલી પોલીસ મથકનો સ્ટાફ
गणेश उत्सवना अनुसंधाने भेस्तान आवास विस्तारमा पेट्रोलिंगमा हता। ते दरम्यान हेड कॉन्स्टेबल महेंद्र फकीराभाई हेको किरीटभाई हरिभाई अने पीसी हेमराज सिंह विक्रमसिंह ने चोक्कस बातमी मळी हती, जेने आधारे भेस्तान आवास पाणीनी टाकी पासेथी सरथाणा पोलीस स्टेशनना गुनाना आरोपी नास्ता फरता मुस्तफा उर्फे कालिया फकीरा पठाण અને ફૈઝલ ઉર્ફે ફૈઝુ આલમખાન પઠાણને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેમની અંગ ઝડતી કરતા તેમની પાસેથી રૂપિયા 21,000 જપ્ત કર્યા હતા। હાલ પોલીસ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરત ઓર્ગન ડોનેટર લાઈફ સંસ્થા દ્વારા ઘોડદોર રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર રહેલા આરએસએસના વડા મોહન ભાગવતે અંગદાન કરનારા સ્વજનના પરિવારનો સરખામણી દેવતા સાથે કરી હતી। સાથે જ જણાવ્યું હતું કે અંગદાન એ જ ખરા અર્થમાં માનવ ધર્મ છે। સુરતના ઘોડદોર રોડ ખાતે આવેલ પાલિકા સંચાલિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઓર્ગન ડોનર લાઈફ સંસ્થાન દ્વારા અંગદાન કરનારા સ્વજનોના પરિવારોનો સન્માન સમારોહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમમાં અલગ અલગ મહાનુભાવોની સાથે આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજર રહ્યા હતા। મોહન ભાગવતના હસ્તે અંગદાન કરનારા સ્વજનોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે પોસ્ટ વિભાગ દ્વારા અંગદાન અંગેના સંદેશા સાથેના કવર તેમજ સ્ટેમ્પનું વિમોચન પણ મોહન ભાગવતના હસ્તે કરવામાં આવ્યું હતું। તો સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ લોકોએ અંગદાન અંગેના સંકલ્પ અને પ્રતિજ્ઞા પણ લીધી હતી। આ પ્રસંગે આરએસએસના વડા મોહન ભાગવતે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે અંગદાન કરનારા સ્વજનોના પરિવારોની સરખામણી દેવતાઓ જોડે કરી હતી। તેમણે જણાવ્યું હતું કે અંગદાન એ જ ખરા અર્થમાં મોટો માનવ ધર્મ છે। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે બંને તરફ બેઠેલા અંગદાન કરનારા પરિવારો ખરા અર્થમાં દેવતા છે। કોઈના કોઈકનું વિધ્ન હરવા પરિવારે અંગદાન કર્યું છે। અહીં તમામ કામ કરવાવાળા બેઠેલા છે જેને લાભ થયો છે તેણે પણ સહભાગી થવાનો સંકલ્પ કર્યો છે। મને એક જ કામ સોંપવામાં આવ્યું છે જે માત્ર બોલવાનું। અંગદાનનું આ કાર્ય હોશમાં કરવાનું કાર્ય છે। ગુલામી વિરુદ્ધ અમારું આંદોલન ચાલ્યું હતું। સમાજના કરોડો લોકોએ આ કાર્ય કર્યું હતું। દરેક વ્યક્તિ તે સમય સ્વતંત્રતા માટે શું કરે તેવું વિચાર કરતા હતા। આજે વંદે માતરમ એક મંત્ર બની ગયો છે। સ્વતંત્રતા બાદ સરકાર પર તમામ જવાબદારીઓ સોંપી દેવી તે ઉચિત નથી। ભારતના સૌ લોકો એક હૃદય થઈ જવું જોઈએ। હાથમાં કાયદો લેવો ન જોઈએ। તમામ દેશના નાગરિકો સુખ દુઃખમાં સહભાગી બને તે દેશભક્તિ છે। અંગદાન દેશભક્તિનું સ્વરૂપ છે। મૃત્યુ બાદ પણ શરીર કોઈના ઉપયોગમાં આવી શકે તો અંગદાન કરવું જોઈએ। મનુષ્ય શરીરનો ઉપયોગ તમામ લોકો માટે જીવતા તે જ માનવ ઉદ્દેશ અને ધર્મ છે। જીવિત વ્યક્તિઓના ઉપયોગમાં અંગો કામ આવે તો તે કાર્ય કરવું જોઈએ। શરીરને છોડ્યા પછી જે કાંઈ છે તેનો મોહ રહેતો નથી। દુઃખી અને પીડિત લોકોના દુઃખ દૂર કરવા તેવી મારી ઈચ્છા છે। આ એક માનવ ધર્મ છે। નરને નારાયણ બનવા માટે મનુષ્ય જીવન મળ્યું છે। અંગદાન એ મનુષ્યને દાનવીર બનાવે છે। લોકોએ સમાજ ઉપયોગી કાર્ય કરવું જોઈએ। શહેર એક ઉદાહરણ બને તેવા પ્રયાસ કરવા જોઈએ, જે સુરત ચોક્કસથી બનશે। અડાજણ સહજ આઇકોન ખાતે બુધવારના રોજ આરાધ્ય ક્રિએશનનો શુભારંભ થતા સુરતની ફેશન પ્રિય જનતામાં ખુશી વ્યાપી જવા પામી હતી। આરાધ્ય ક્રિએશનનો આજના દિવસ નિમિત્તે અડાજણ પ્રાઇમ માર્કેટ પાસે આવેલ સહજ આઇકોનના શોપ નંબર 17-18માં પ્રારંભ કરવામાં આવતા ખાસ કરીને ફેશન પ્રિય અડાજણની જનતા માટે એક એકથી ચઢિયાતા બ્રાઇડલ ચણિયા ચોલીની વિશાળ રેન્જ અહીં જોવા મળશે। વધુમાં જણાવ્યું હતું કે પિતા વિહોણી દીકરીઓને પોતાના લગ્ન માટે ફ્રીમાં ચણિયા ચોળી આપવામાં આવશે। આજના ઉદ્ઘાટન પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી અને હિતેશ કોશિયાના હાથે કરવામાં આવ્યું હતું। આરાધ્ય ક્રિએશનના ઓનર ભાવેશ ખમલ, જયેશ પટેલ અને ભાવેશ ડોબરિયાએ ફેશન પ્રિય સુરતીજનોને ચણિયા ચોળીની વિશાળ રેન્જની ખરીદી માટે આમંત્રણ આપ્યું હતું।
સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઢોલનગરાના તાલે ગણેશ ભાવિકોએ આનંદ ઉત્સાહભેર મળસ્કેથી જ વિસર્જનનો આરંભ કર્યો. ગણેશ વિસર્જન માટે એક સાથે શોભાયાત્રા નીકળી. ભાગડ પર શ્રી ગણેશજીની ભવ્ય પ્રતિમાઓ એક સાથે જોવા મળી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મનપાના 20 કૃત્રિમ તળાવો પર વિસર્જન થયું. સુરતમાં ગણેશ વિસર્જન યાત્રાના વિવિધ સ્થળોની સીઆર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત. ગુસ્સામાં આવી સાથે કામ કરનારની હત્યા કરી નાસી ગયેલો આરોપી 31 વર્ષે ઝડપાયો. સુરતમાં યુવકને રિક્ષામાં વચ્ચે બેસાડી નજર ચૂકવી 1 લાખની ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.